નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગના વિડીયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે પાઠ 3 ધંધાકીય સેવાઓ 2 એટલે કે જેની અંદર બેન્કિંગ સેવાઓ વિશે આપણે જે અભ્યાસ કરતા હતા, આજે વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠનો છેલ્લો ટોપિક છે. એટલે જો તમને અગાઉના વિડીયો લેક્ચરની અંદર કે આ વિડીયો લેક્ચરની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો ગમે ત્યારે તમને મેં જે પાસવર્ડ અને યુઝર નેમ આપવા માટે ફોન કર્યો હતો એ મારો નંબર હતો, એના પર તમે ગમે ત્યારે મને ફોન કરીને આ ક્વેરી માટે તમે સંપર્ક કરી શકો છો. આ પહેલાંના અગાઉ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની વાત કરી. બેંકના તમામ પ્રકારના જે વ્યવહારો છે એ ઇન્ટરનેટના માધ્યમથી થાય છે. બેંકના વ્યવહારો કરવા માટે બેંક આપણને ઈ કોર્નર કે ઈ ગેલેરી નામના વ્યવહારની સેવા આપે છે, જેના માટે બેંક આપણને એક યુનિક નંબર કે પાસવર્ડ આપે છે, જેના દ્વારા આપણે તમામ પ્રકારના બેંકના નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જે પ્રકારના વ્યવહારોમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય કોઈ પણ બેંકના માં ખાતેદારના ખાતામાં જો રકમ જમા કરાવે કે જે નાણાકીય વ્યવહારો કરે એને આપણે નાણાકીય વ્યવહારો કહીએ છીએ. પછી નાણાકીય વ્યવહારો સિવાય થતા જે વ્યવહારો છે, દાખલા તરીકે આપણે આપણા ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું હોય, આપણે આપણા ચેકબુક ખાલી થઈ ગયું હોય તો ચેકબુક માટેની રિક્વેસ્ટ મૂકવી હોય, અથવા તો આપણે આપણા પિન આપણા જે યુનિક નંબર જે આપણે આપ્યો હોય બેંક દ્વારા એ યુનિક નંબરનો પિનકોડ પિન ચેન્જ કરવો હોય, તો આવા કોઈ પણ પ્રકારના જે બિન નાણાકીય વ્યવહારો હોય અથવા તો પેમેન્ટ સ્ટોપ કરાવવું હોય, તો આવા કોઈ પણ પ્રકારના વ્યવહારો આપણે બિન નાણાકીય વ્યવહારો થ્રુ કરી શકીએ છીએ. એના માટે આપણે બેંકે જવાની કોઈ પણ જરૂર કોઈ પ્રકારની જરૂર રહેતી નથી અને આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણે આ પ્રકારના વ્યવહારો ઓનલાઈન કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે કોર બેન્કિંગ એટલે કે સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જે અંતર્ગત કોઈ પણ બેંકની શાખા હોય એની આખા ભારતમાં આવેલી તમામ શાખાઓનું એક સર્વર દ્વારા એટલે કે કોર બેન્કિંગ દ્વારા એનું કેન્દ્રીયકૃત થયેલું હોય છે, જેના દ્વારા આપણે ગમે તે શહેરમાં કે ગમે એ જગ્યાએ આપણે નાણાકીય વ્યવહારો એટલે કે પૈસા ઉપાડવા હોય જમા કરવા હોય તો એ કરી શકીએ છીએ. ઇ બેન્કિંગના માધ્યમથી પણ આપણે જે કોઈ પણ સ્થળેથી આપણે વ્યવહારો કરી શકીએ છીએ. મોબાઈલ બેન્કિંગની વ્યવહારથી પણ આપણે ઘણા બધા જે આપણા વ્યવહારો કરી શકીએ છીએ, જેની આપણે વિસ્તૃત ચર્ચા મેળવી. આજે આપણે બેન્કિંગ સંબંધિત જે સેવાઓની વાત કરવાની છે એમાં 3 પ્રકારના બેંક દ્વારા આપવામાં આવતા કાર્ડની વાત કરવાની છે. સૌથી પહેલું કાર્ડ છે એટીએમ કાર્ડ, બીજું છે ક્રેડિટ કાર્ડ અને ત્રીજું છે ડેબિટ કાર્ડ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષાની અંદર 5 ગુણની અંદર એમ પૂછાય કે નીચેની ટૂંક નોંધ લખો અને નીચે આ 3 કાર્ડની માહિતી આપી દેતી હોય અને તમારે આ 3 કાર્ડની જો આટલી વિગત લખો તો તમને 5 માર્ક મળવા પાત્ર થાય, અથવા તો 3 માર્કની અંદર એમ પણ પૂછાય કે નીચે આપેલા કોઈ પણ 3 ટૂંકનોંધમાંથી કોઈ પણ 2 ટૂંકનોંધ વિશે માહિતી લખો, તો આ નીચે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આ 3 કાર્ડના નામ આપ્યા હોય તમારે આમાંથી કોઈ પણ 2 લખવાનું, એટલે 1.5 માર્કની 1 ટૂંકનોંધ પૂછાય. આવી રીતના પણ પરીક્ષાની અંદર પૂછી શકાતા હોય છે. હવે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી તમે પરિચિત હશો. સૌથી પહેલાં આપણે ધીરે ધીરે એક એક કાર્ડની માહિતી મેળવીએ. સૌથી પહેલું છે એટીએમ કાર્ડ. એટીએમનું પૂરું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય કે એટીએમનું પૂરું નામ આપો, એમાં બધા જુદા જુદા 4 ઓપ્શન આપ્યા હોય. મારા મિત્રને પૂછ્યું, મેં કીધું આની અંદર શું લખ્યું તે, તો એણે તરત જ લખી નાખ્યું કે એની ટાઈમ મની, ગમે ત્યારે, કે રાત્રે 12 વાગે પૈસા મળે ને સવારને દિવસના ગમે ત્યારે તમે જ્યારે પૈસા જાઓ એટીએમમાંથી ઉપાડી શકો. અરે, મેં કીધું ભલામણા, એનો અર્થ એવો નથી થતો. ઓટોમેટિક ટેલર મશીન એટલે કે આ કાર્ડથી બેંક દ્વારા, આ કાર્ડના ઉપયોગથી બેંક દ્વારા જ્યાં જ્યાં સ્થળ ઉપર
તમને એટીએમ મશીન કે યંત્ર મૂકવામાં આવેલા છે, એ યંત્રમાંથી તમે આ કાર્ડની મદદથી તમારા ખાતામાં જમા રકમ જે છે એ જમા રકમમાંથી તમારે જો રકમ કોઈ ઉપાડ કરવો હોય તો તમે સરળતાથી આ કાર્ડના ઉપયોગથી જમા કરાવી શકો. વર્તમાન સમયમાં જે એટીએમ કાર્ડ આપવામાં આવે છે એ એટીએમ કાર્ડ એવું છે કે જેની અંદર તમે પૈસા તો પણ ઉપાડી શકો પરંતુ તમે એ કાર્ડનો ડેબિટ કાર્ડ તરીકે પણ ઉપયોગ કરી શકો. કોઈ પણ વસ્તુ ખરીદી કરી હોય તો તમે કરી શકો. વિદ્યાર્થી મિત્રો, એના માટે હું તમને બતાડું છું, મારું આ પ્રકારનું એક્સિસ બેંકનું એક એટીએમ કાર્ડ છે, બરાબર. આ એક્સિસ બેંકનું એટીએમ કાર્ડ છે. આ એટીએમ કાર્ડ કમ ડેબિટ કાર્ડ છે. શા માટે એટીએમ કાર્ડ કમ ડેબિટ કાર્ડ છે? કારણ કે આ કાર્ડમાંથી હું ક્યારેક કોઈ ભાવનગર મારે જવાનું થાય, રાજકોટ જવાનું થાય અને ઘરેની ઘર વખરીનો કંઈ પણ સામાન લેવાનો થાય તો હું આ એટીએમના કાર્ડની મદદથી ખરીદી કરી શકું. એ કાર્ડને આમ કરીને સ્ક્રેચ કરી નાખે ને જે પેમેન્ટ ભરવાની ભરી દે. હમણાં તો અહીંયા આપણે અમરેલીમાં આવેલું ગુરુદત્ત પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવા ગયો તો એણે કાર્ડ પણ સ્ક્રેચ ન કર્યો. નકર મોલમાં તો જાઓ ને તો શું કરે, કાર્ડ સ્ક્રેચ કરે અને પછી રકમ નાખે ને પછી આપણને એ મશીન આપે. એટલે આપણે એ મશીનની અંદર આપણે આપણો પિન આનો જે હોય એટીએમનો નાખી દેવાનો. હમણાં તો ગુરુદત્ત પેટ્રોલ પંપે ગયો ને તો બેંક દ્વારા કેવી સેવામાં પામી જુઓ તો ખરી. પિન એ નહીં નાખવાનું, સીધો એને મને કાર્ડ આપી દીધું ને ચિઠ્ઠી આપી દીધું. અરે મેં કીધું પિન નાખવાનું તો બાકી રહી ગઈ, તમે પેમેન્ટ કેવી રીતના લઈ લીધું? તો કે સાહેબ હવેના જે કાર્ડ આવે છે ને એ વાઈફાઈવાળા કાર્ડ આવે છે. જુઓ અહીંયા આવા લીટા આવ્યા છે ને, આવા લીટા તમને દેખાતા હશે. તમારા પપ્પા પાસે કાર્ડ હોય તમે જોઈ લેજો, આવી રીતના પ્રકારના લીટા હશે. એટલે એણે શું કર્યું કે જે પ્રકારનું પોતાનું જે આવું પ્રકારનું જે પેલું મશીન હોય કાર્ડ સ્વેચ કરવા માટે, એ મશીન ઉપર એણે માત્ર આમ કાર્ડ મૂક્યું એટલે તરત જ બધી વિગત આવી ગઈ અને સીધું એણે 1000 રૂપિયા પેટ્રોલના નાખ્યા અને સીધી ચિઠ્ઠી નીકળીને મને આપી દીધું. તો આ રીતે વર્તમાન સમયમાં બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે છે આ એક પ્રકારનું એટીએમ છે, જેને આપણે ઓટોમેટિક ટેલર મશીન જે છે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. બેંકમાં ખાસ કરીને બેંકમાં જે વ્યક્તિના ખાતા હોય એ બેંકમાં ખાતા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર ખાતું ખોલે એટલે બેંક દ્વારા તેને આ પ્રકારની એટીએમની સાની એટીએમની સુવિધાઓ ગ્રાહકને આપવામાં આવે છે. ખાતેદારને દૈનિક રકમની પણ મર્યાદા ઉપાડવાની મર્યાદા અને એક સાથે વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકાય તેની પણ મર્યાદા હોય નક્કી કરેલી ગ્રાહકને આપે છે. હું દિવસના આખા દિવસમાં 3 વખત આ કાર્ડનો ઉપયોગ કરી શકું. સાથે સાથે મારી પાસે આ એક્સિસ બેંકનું એટીએમ છે, સાથે સાથે મારી પાસે આ એચડીએફસી બેંકનું પણ મારી પાસે મારું એટીએમ છે, સાથે સાથે મારી પાસે વર્તમાન સમયમાં જે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલું મારી પાસે પોસ્ટ ઓફિસનું પણ કાર્ડ છે, હજી મારી પાસે બેંક ઓફ ઇન્ડિયાનું પણ એક એટીએમ કાર્ડ છે. આ જે કાર્ડો છે આ કાર્ડનો ઉપયોગ હું મારા ખાતામાં જે જમા રકમ છે એ રકમ મારે કદાચ રોકડમાં જોતી હોય તો એટીએમમાંથી હું સરળતાથી ઉપાડી શકું. અને આ વ્યવહારો કરવા માટે મને દરેક આ 3-3 બેંકે પોસ્ટ ઓફિસે દિવસમાં વધીમાં વધી હું કેટલા ખબર, એમાં વધીમાં વધી હું 40,000 ઉપાડી શકું. માની લો કે પહેલા જ પ્રયત્નોમાં મેં 40,000 રૂપિયા કાઢી નાખ્યા તો પછી બીજી વાર પ્રયત્ન કરું તો ન ઉપડે, ના પાડી દે. હવે માની લો કે પહેલા પ્રયત્નમાં મેં 10,000 રૂપિયા કાઢી લીધા, બરાબર. બીજા પહેલા પ્રયત્ન મેં 10,000 કાઢ્યા માની લો, પછી બીજા પ્રયત્ને પાછા 10,000 રૂપિયા કાઢ્યા, ત્રીજા પ્રયત્ને પાછા મેં 10,000 રૂપિયા કાઢ્યા. હવે મારી દિવસની મર્યાદા, રોજના દિવસના ઉપાડવાની મર્યાદા 3 વખત ઉપાડી શકું, કાં તો 3 વખત અને કાં તો 40,000. હવે માની લો કે મેં 3 વખત 10,000 ઉપાડ્યા તો હજી દિવસની મારી 10,000ની હજી એક મારી જે છે એ મને, પણ તોય 4th વખત હું ઉપાડી 10,000 જે બાકી છે 40,000 લેખે એ ઉપાડી શકતો નથી. એટલે આ રીતે, અને માની લો કે એક ઝટકે મેં 40,000 ઉપાડી નાખ્યા તો બીજી વાર મારે ઉપાડવું તો હું બેંક ઉપાડી મને આપતી નથી. આમ
રોજના જે તમારે બેંકમાં પૈસા ઉપાડવાના જે વ્યવહારો કરવાની હોય એની પણ સંખ્યા મર્યાદિત હોય અને વધુમાં વધુ કેટલી રકમ તમે ઉપાડી શકો એની પણ મર્યાદા હોય છે. ગ્રાહકને આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરવા માટે સિક્રેટ પિન આપવામાં આવેલી હોય છે. 4 આંકડાનો પિનકોડ આવે, આ કાર્ડનો નંબર પણ, મારા આ કાર્ડનો નંબર પણ બેંકે મને આપ્યો તો અલગ, મારો આ કાર્ડનો પણ બેંકે નંબર અલગ આપ્યો હતો અને મારા આ કાર્ડનો પણ બેંકે અલગ નંબર આપ્યો હતો. પરંતુ પછી હું બેંકમાં જઈ અને આ 3 કાર્ડનો પિનકોડ નંબર મેં બદલી નાખ્યો. કેમ? મારી સલામતી માટે. ક્યારેક આ કાર્ડ કોઈ પડી ગયું હોય, કોઈના હાથમાં આવી ગયું હોય તો મારા જમા ખાતામાંથી પૈસા વ્યવહાર કરી શકે ને, એટલે આ પ્રકારના પિનકોડ નંબર પણ મેં ચેન્જ કરી નાખ્યો છે. બરાબર. હવે આ સુવિધા ગ્રાહકને એટીએમ આપ્યા પૈસા ઉપાડવા માટે, એના માટે બેંકે જુદી જુદી જગ્યાએ એટીએમ મશીન પણ મૂક્યા હોય છે. જુદા જુદા શહેરમાં, જુદા જુદા વિસ્તારોમાં, એક જ બેંકના એક જ શહેરની અંદર ઘણા બધા, દાખલા તરીકે SBI બેંકે છે તો ચિત્તલ રોડે પણ એક એટીએમ મશીન આપ્યું છે, પોતાની શાખા પાસે પણ એક એટીએમ મશીન આપ્યું છે, લાઇબ્રેરી રોડે પણ એક મશીન આપ્યું છે, પછી એવી રીતના સરદારનગરમાં પણ એક મશીન આપ્યું છે, પછી એવી રીતના એક લાઠી રોડે પણ પોતાનું એક મશીન. તો આવી રીતે બેંક જુદી જુદી જગ્યાએ આવા એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકાય એ માટેના શું મૂકા હોય છે, યંત્રો મૂકેલા હોય છે. તો આ પ્રકારનો એટીએમ કાર્ડની સુવિધા, જેને ઓટોમેટિક ટેલર મશીન તરીકે ઓળખવામાં આવે છે, બેંકમાં ખાતું ધરાવનાર વ્યક્તિને બેંક દ્વારા આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. એટીએમ કાર્ડ દ્વારા તમે બેંકના ખાતામાં જે જમા રકમ હોય એટલી જ રકમ તમે ઉપાડી શકો, જમા રકમ હોય તો જ ઉપાડી શકો, અને રોજના વ્યવહાર કરવા માટે દૈનિક રકમની મર્યાદામાં તમે ઉપાડી શકો અને વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકો એ પણ હોય છે. આ કાર્ડનો ઉપયોગ કરવા માટે બેંક દ્વારા ગ્રાહકને સિક્રેટ પિન જેને આપવામાં આવે છે, એ પિનને પાછળથી તમે ચેન્જ પણ ગમે એટલી વાર તમે ચેન્જ કરો તો કરી શકો છો. અને આ કાર્ડનો ઉપયોગ કરવા માટે બેંકે જુદી જુદી જગ્યાએ શું મૂકેલા હોય છે, તો કે એટીએમ મશીન મૂકેલા હોય છે. હવે આવ્યો સૌથી ખતરનાક અને જુગાર જેવી વસ્તુ. એક વખત એની લત લાગી જાય ને પછી આ સેવાનો લાભ લેવો તો બહુ આસાન છે, પરંતુ લાભ લીધા પછી એની જે ચૂકવણી કરવી એ થોડીક અઘરી કે અટપટી છે. એટલે મેં મારા ક્રેડિટ કાર્ડ તો કઢાવ્યા છે પરંતુ હું આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો નથી, કારણ કે એક વખત આ ક્રેડિટ કાર્ડની લત લાગી જાય વિદ્યાર્થી મિત્રો, પછી માની લો કે એ 45 દિવસ પછી મને બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે. મારું એક ક્રેડિટ કાર્ડ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, મારી ટોટલ જે મારા સ્કૂલના પગાર પડે ને એ મારા એક્સિસ બેંકમાં ને HDFCમાં પડે છે. તો મારું જે એક્સિસ બેંકનું જે ખાતું છે ને એણે મને 1.5 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપ્યું છે. બરાબર, 1.5 લાખ રૂપિયાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે. ક્રેડિટ કાર્ડ આપ્યા છે એવું એટલા માટે બોલું છું કે એક કાર્ડ મારું આપ્યું છે જે હું ખાતેદાર મેન છું, મને 75,000 રૂપિયા સુધીનું હું એ ક્રેડિટ કાર્ડમાંથી વહીવટ કરી શકું. અને બીજું કાર્ડ જે મારા નોમિની છે, નોમિની એટલે મારો વારસદાર છે, મારી પત્ની છે, એના નામનું કાર્ડ આપ્યું, એનું ખાતું નથી તેમ છતાં પણ બેંકે એને ખાતું આપ્યું છે. એટલે કે આજે 1.5 લાખ રૂપિયાનું જે ખાતું છે વિદ્યાર્થી મિત્રો, એ 1.5 લાખ રૂપિયાના 2 ટુકડા કરી એક હેમેન્દ્ર કિશોરભાઈ પંડ્યા નામનું કાર્ડ આપ્યું છે અને એક હેતલ હેમેન્દ્ર પંડ્યા નામનું કાર્ડ આપ્યું છે. આ 2 પ્રકારના કાર્ડ આપ્યા છે. હવે આ ખાતા, આ કાર્ડની સૌથી ફેસિયસ, સારામાં સારી ફેસિયસ શું છે કે મને, એક તો હું આવી સંસ્થામાં નોકરી કરું છું એટલે મને આ સંસ્થાની અંદર જે મારો પગાર નાખે એ બેંકની અંદર પગાર પડતો હોય, એટલે બેંક જોતી હોય કે આ વ્યક્તિ જો આટલા બધા વ્યવહારો કરે છે, આટલો અને આ સંસ્થામાંથી આવડી મોટી સંસ્થાનું જેનું આપણે બેંકની અંદર આવડું મોટું ખાતું છે એ આટલા રૂપિયાના, લાખો રૂપિયાનો ટ્રાન્સફર કરી દે, એનો આ કર્મચારી છે, એનો પગાર આપે છે, એટલે બેંક એવા જ આવી મોટી મોટી 17 સંસ્થાઓનો અભ્યાસ કરી એ વ્યક્તિના તમામ પ્રકારના વ્યવહારનો અભ્યાસ કરી અને આવા અને આવા કાર્ડની પ્રાપ્ત હોય છે. હવે મને આ જે કાર્ડ આપ્યું છે ને એનો હાલ તો હું ઉપયોગ કરતો નથી, પણ માની લો કે ઉપયોગ કરું કે આજે હું 1500 રૂપિયાનું પેટ્રોલ પુરાવું, 2000 રૂપિયાની ખરીદી કરું કે પછી 10000 રૂપિયાની કોઈ પણ સોના ચાંદીની ખરીદી કરું, તો મારા વતી બેંક આજે પેમેન્ટ જે તે વ્યક્તિને કરી દે. માની લો કે હું ક્રેડિટ કાર્ડ લઈને જાઉં
અને ગુરુદત્ત પેટ્રોલ પંપે એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરું અને 1500 રૂપિયાનું પેટ્રોલ પુરાવું તો મારા ખાતામાં તો 1500 રૂપિયા છે જ નહીં, અથવા તો હોય તો પણ મારા ખાતામાંથી કપાતા નથી. તે સમયે બેંક એ ગુરુદત્ત પેટ્રોલ પંપને આપણા પ્રતિ શું કરે છે, ચૂકવણી કરે છે. પછી બેંક શું કરે છે કે બેંક 45 દિવસ એનો હિસાબ કરે. 45 દિવસ થાય ને એટલે આ 45 દિવસ નહીં પરંતુ 41મો દિવસ આવે ને એટલે આપણે મેસેજ મોકલે કે આજથી આટલા દિવસ પહેલાં તમે એક ગુરુદત્ત પેટ્રોલ પંપે તમે પેટ્રોલ પુરાવ્યું હતું, એનો આ તારીખે તમારે બિલ 45 દિવસ એટલે એટલા 45 દિવસ સુધી તમે બેંકના પૈસા વગર વ્યાજે વાપરી શકો. 45 દિવસ પૂરા થાય એ પહેલાં તમારે એ પૈસા બેંકમાં જમા કરી દેવાના, અથવા તો હોય તો એમાંથી કપાઈ જાય. ન હોય બહુ મોટી રકમ, દાખલા તરીકે મને 75,000 સુધી મળ્યો ને મેં 50,000 રૂપિયાની માની લો કે ખરીદી કરી હોય અને 50,000 રૂપિયા મારા ખાતામાં ન હોય તો 45 દિવસમાં મારે 50,000ની વ્યવસ્થા કરી રાખવાની. ન કરું ને તો જેટલા દિવસ સુધી હું 50,000 જમા ન કરું તેટલા દિવસનું વ્યાજ લાગે. અને માની લો કે આની અંદર વ્યાજનું વ્યાજ લાગે એટલે આ સુવિધા આમ બહુ સારી મજા આવે. પણ માની લો કે 45 દિવસ પછી આપણે પાછળનું વિચારતા જ નથી, આપણે હમણાં જે થાય કરી લ્યો ને ભાઈ, ખર્ચો કરી લ્યો પછી પાછળથી વિચારશું. પણ એટલે મેં તમને કીધું કે આ એક પ્રકારનો જુગાર છે. ખાતેદાર કે કોઈ પણ ગ્રાહક બેંકમાં અરજી આપે ને એટલે બેંક એને આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ આપે. આપણી ક્રેડિટ નક્કી થાય કે આપણે બેંકમાં કેવા વ્યવહારના વ્યક્તિ છું. જે વ્યક્તિનો બેંકના વ્યવહાર વ્યવસ્થિત હોય, સારા હોય, એની બેંક ઊંચામાં ઊંચી ક્રેડિટ નક્કી કરીને આવા કાર્ડ આપે. એટલે બેંક શું કરે છે, તમે બેંકની અંદર આવા કાર્ડ કાઢવા માટે તમે બેંકની અંદર અરજી કરો એટલે બેંક એ વ્યક્તિની શાખાના તમામ પ્રકારના વ્યવહારોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે છે. અભ્યાસ હાથ ધરી એ વ્યક્તિને બેંક નક્કી કરેલી શાખાની કિંમતનું કાર્ડ આપે છે. એટલે મને, મેં તમને કીધું ને કે મેં જ્યારે, હવે તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એટીએમ ડેબિટ કાર્ડ માટે આપણે બેંકને કહેવું પડતું હતું કે મારું ડેબિટ કાર્ડ ઇસ્યુ કરો. આજે એવું નથી, મને રોજ HDFCમાંથી, મારે પહેલાં HDFCનું કાર્ડ હતું અને હજી પણ છે, રોજ મને HDFCમાંથી ફોન આવે, સાહેબ તમને 1.5 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ મળે છે, તમને રોજ 8 લાખ રૂપિયાની લોન આપવા માટે, પર્સનલ લોન આપવા માટે બેંક તમને રિક્વેસ્ટ કરે છે, તમારે લેવી છે તો આવા માટે આજે તો અરજી કરવી પડતી નથી સામેથી. અને એ પણ છે ને કેવું ખબર, લાઈફ ટાઈમ ફ્રી કાર્ડ, કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લાગે એવું લાઈફ ટાઈમ ફ્રીનું કાર્ડ મને બેંક દ્વારા આપવામાં આવેલું છે. એટલે કે બેંક વ્યક્તિની શાખામાં વ્યવસ્થિત રીતે, કોઈ પણ વ્યક્તિ આવું ડેબિટ કાર્ડ માટે બેંકમાં અરજી કરે એટલે બેંક શું કરે, એ વ્યક્તિની શાખનો એટલે કે એના જે વ્યવહારો કરતો હોય ને એ શાખનો વ્યવસ્થિત અભ્યાસ કરી એ વ્યક્તિનું બેંકમાં નક્કી કરેલી શાખની કિંમતનું કાર્ડ આપે. હવે આ કાર્ડના ઉપયોગથી ગ્રાહક ઓનલાઈન ખરીદી કરી શકે. આમાંથી કદાચ રોકડા નીકળતા હોય તો મને ખબર નથી, પણ રોકડા કઈ રીતે નીકળે, દાખલા તરીકે તમે કોઈ પેટ્રોલ પંપની અંદર જેને કાર્ડ 15,000નું સ્ક્રેચ કરાવો ને 15,000 એની એટલે એના ખાતામાં તો 15,000 પડી ગયા અને એની પાસે જે રોકડ હોય એ 15,000 તમને આપે, આવી રીતના રોકડ કરી શકાય. બાકી તમે એટીએમમાં જઈને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો તો મને નથી ખબર, પણ મારા ખ્યાલથી આને રોકડમાં ઉપયોગ ન કરી શકાય, આમાં તમે વ્યવહારો જ કરી શકો. હવે નિશ્ચિત કરેલા સમય મર્યાદામાં બેંક ગ્રાહકને આ જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય છે એનો હિસાબ કરીને એનું બિલ મોકલે. દાખલા તરીકે મેં તમને કીધું ને કે 45 દિવસ સુધી બેંક આપણને આ પૈસા વાપરવા દે, એટલે 45 દિવસ નહીં પરંતુ 40 દિવસ થઈ જાય ને એટલે મહિનામાં 2 વખત બેંક આવા ક્રેડિટ કાર્ડના આપણને હિસાબ કરીને મોકલે. આપણે એટલી સમય મર્યાદામાં આપણા ખાતામાં એટલા પૈસા રાખવાના એટલે બેંક એ કાપી લે. તો આવી રીતના નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં બેંક ગ્રાહકને બિલ મોકલે છે, કાર્ડધારક તે સમય મર્યાદામાં બેંકના ખાતામાં રકમની ભરપાઈ કરવી પડે છે. ન કરો તો મેં તમને કીધું એ પ્રમાણે વ્યાજનું વ્યાજ લાગે અને એ વ્યાજ આપણું બહુ મોંઘું પડે, બરાબર. ઘણી વખત ઘણા વ્યક્તિઓ બેંકમાં આવા પ્રકારના વ્યવહારો કરી અને પછી પૈસા ન ભરે ફરાર થઈ જાય ત્યારે બેંક આવા ગ્રાહકોને વોન્ટેડ લિસ્ટમાં નાખી દે છે જેથી ભવિષ્યની અંદર તમે કોઈ પણ બેંકની અંદર ખાતું ન ખોલાવવા જાઓ. કારણ કે આ બધી બેંકો RBI સાથે જોડેલી છે
હવે આવા વ્યક્તિના બધા જ ડોક્યુમેન્ટ, બધી જ માહિતી, આધાર નંબરથી માંડીને લાઇસન્સથી કાર્ડથી માંડીને બધું જ વોન્ટેડ લિસ્ટમાં નાખી દીધું, એટલે તમે કોઈ પણ બેંકમાં જઈને ખાતું ખોલાવવા જાઓ ને તો બેંક તમને ના પાડે છે. કેમ? તો કે સૌથી પહેલાં તમે જે ઓલી બેંકનું જે ક્રેડિટ કાર્ડનું લીધું હતું ને એનું જે તમારા હપ્તા ભરવાના બાકી છે ને એ પહેલાં ભરી આવો, પછી ખાતું ખોલશે. તો આવી રીતના ક્રેડિટ કાર્ડ દ્વારા ખાતેદાર કોઈ પણ ગ્રાહક બેંકમાં જઈને અરજી ને કરીને આ કાર્ડ મેળવી શકે છે. બેંક વ્યક્તિની શાખાના વ્યવસ્થિત બેંક છે એ વ્યક્તિની જે શાખ કહેવાય એના જે વ્યવહારો છે એની કેટલો દર મહિને કેટલું કેટલા એના જમા થાય છે, કેટલા ઉપાડ કરે છે, આ વ્યવહારોનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને અગાઉ પણ એણે કોઈ લોન લીધી છે, લોનના હપ્તા કેવી રીતના ચૂકવે છે, આના બધા જ વ્યવહારનો અભ્યાસ કરી હાથ ધરી વ્યક્તિને બેંક નક્કી કરેલી શાખની કિંમતનું કાર્ડ આપે છે. આ કાર્ડના ઉપયોગથી ગ્રાહક ઓનલાઈન ખરીદી પણ કરી શકે છે. નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં બેંક ગ્રાહકને બિલ મોકલે છે અને કાર્ડ ધારક જે વ્યક્તિ છે એ તે સમયે મર્યાદામાં બેંકમાં ખાતામાં રકમ ની ભરપાઈ કરી દેવી પડે છે. હવે ખાસ કરીને જે છે ડેબિટ કાર્ડ, આજે કોઈ પણ બેંક ડેબિટ કાર્ડ અલગથી આપતી નથી. મોટાભાગે આ જે એટીએમ કાર્ડ હોય પૈસા ઉપાડવાના, એ પૈસા ઉપાડવાના એટીએમ કાર્ડની અંદર જ ડેબિટ કાર્ડ આવી જાય છે. ડેબિટ કાર્ડ એટલે શું? તો કે આ કાર્ડમાં ખાતેદાર પોતાના ખાતામાં જેટલી રકમ હોય એ પોતાના ખાતામાં જમા રકમ હોય તેટલી રકમના આ પ્રકારના કાર્ડ દ્વારા એ કોઈ પણ વસ્તુની ખરીદીના વ્યવહારો કરી શકો છો. હું મોટાભાગે ભાવનગરની અંદર રિલાયન્સ મોલ આવેલો છે, આ રિલાયન્સ મોલની અંદર હું જ્યારે પણ ખરીદી કરવા જાઉં ને ત્યારે રોકડમાં પૈસા નહીં આપું. આ એટીએમ આપી દો એટલે એટીએમ એ લઈ ઘસી નાખીને મને મશીન આપે, એટલે હું મશીનમાં પાસવર્ડ નાખી દઉં એટલે મશીનમાં સીધી સ્લીપ આપી દે, મારા ખાતામાંથી કપાઈ જાય. રોકડ વ્યવહાર ક્યારે કરતો નથી. એટલે આ પ્રકારના ડેબિટ કાર્ડ, આમાં જોખમ નહીં, આમાં જેટલા પૈસા હોય ને ડેબિટ કાર્ડમાં એટલો જ વ્યવહાર થાય. પૈસા ન હોય તો વ્યવહાર થાય નહીં. એટલે કોઈ રીતનું આપણું બેંકમાંથી કોઈ આપણે જુગાર રહેતો નથી, બેંકમાંથી કોઈ રિસ્ક લેતું નથી. વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય આ પ્રકારના કાર્ડનો આપણે ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આપણે જે દુકાને જઈએ, ઘણી દુકાને પૂછીએ ભાઈ સ્ક્રેચ કાર્ડ છે, ઘણી નાની દુકાન હોય તો ન હોય, પણ અમારી ઘરની પાછળ કરિયાણા મોલ છે, જેને ખોડિયાર મોલ છે, એ ખોડિયાર મોલમાં જાઓ ને એટલે અમે રોજના શાક ઉપર વસ્તુ લાવીએ, એટલે કે બુક રાખી છે, એ બુક લઈને મારા ઘરના મારા પપ્પા મમ્મી જે વસ્તુ ઘરના માટે લઈ આવે પછી હું જાઉં એની પાસે બુકનો હિસાબ કરો, એટલે બુકનો હિસાબ કરે, કાલે જ ગયો હતો એને બુકનો હિસાબ કરી દો ને કે તમારે 4,000 રૂપિયા આપવાના થાય છે, એટલે મેં સીધું કાર્ડ આપ્યું, સીધું એને કાર્ડ સ્ક્રેચ કર્યું, 4,000 રૂપિયા મને આપી દીધું, મેં પાસવર્ડ નાખી દીધો, મારા ખાતામાંથી કપાઈ ગયા ને એના ખાતામાં જમા થઈ ગયા. એટલે જ્યાં વ્યવહાર કરવા માટેની આ ખોડિયાર મોલમાં વ્યવસ્થા છે. મોટા મોટા મોલમાં જાઓ કે મોટી મોટી દુકાને જાઓ, તમે કોઈ પણ ઘરેણા લેવા જાઓ કે તમે કોઈ પણ ગ્રોસરીની વસ્તુ લેવા જાઓ કે તમે કોઈ પણ વસ્તુ ફર્નિચરની વસ્તુ લેવા જાઓ, એ લોકો જે દુકાનદારો હોય છે એ આ પ્રકારના ડેબિટ કાર્ડનો ઉપયોગ, ગ્રાહક જો ગ્રાહક પાસે ડેબિટ કાર્ડ હોય તો એના ઉપયોગ કરવા માટે પોતાના ખાતાના એવા વ્યવહાર માટેની વ્યવસ્થા રાખતા હોય છે. આ કાર્ડ દ્વારા ખરીદી પણ કરી શકાય છે. જેટલી રકમની ખરીદી કરી હોય તેટલી રકમ દુકાનદાર કાર્ડમાંથી ઉધાર કરી ને પોતાના ખાતામાં શું કરે છે? તો કે જમા કરે છે. વર્તમાન સમયની અંદર આ ડેબિટ કાર્ડ અને આ એટીએમ કાર્ડ અલગ આવતું નથી. આજે તમે આ બધા જ જે કાર્ડો છે મેં તમને વાત કરી, આ બધા જ પ્રકારના કાર્ડોની અંદર એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ આજે ઇન્વોલ્વ આવેલા છે. હા, એક વસ્તુ ખરું છે કે ભાઈ ક્રેડિટ કાર્ડ છે એ બેંક અલગ રીતે આપે છે, એ આખું અલગ જ હોય છે, એના ઉપર લખ્યું હોય છે ક્રેડિટ કાર્ડ. બાકી આપણા જે ક્રેડિટ જે કાર્ડ હોય છે એ બધા સમજ છે. હું થોડીક વાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું, તમે આ વચ્ચે વિડીયો પોસ્ટ કરી ને તમે આની તમારી નોંધ પોથીમાં નોંધ કરી લેજો. આપણે ખાસ કરીને આ વિડીયો લેક્ચરમાં બેન્કિંગ સંબંધિત સેવાઓની વાત કરી છે, એમાં એટીએમ કાર્ડ, આ સેવાનું પૂરું નામ છે ઓટોમેટિક ટેલર મશીન, બેંકમાં ખાતું ધરાવનારને બેંક આ પ્રકારની એટીએમ કાર્ડની સુવિધા આપે છે, ખાતેદારને દૈનિક રકમની મર્યાદામાં રકમ ઉપાડી શકાય છે, એક સાથે વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકાય તેની પણ મર્યાદા નક્કી કરેલી હોય છે, આ પ્રકારની સેવાનો ઉપયોગ કરવા માટે બેંક ગ્રાહકને સિક્રેટ પિન આપે છે, પરંતુ સાથે સાથે બેંક પોતાના આ કાર્ડનો ઉપયોગ કરવા માટેના જે એટીએમ યંત્રો પણ જગ્યા જગ્યાએ મૂકેલા હોય છે. ત્યારબાદ
ખાસ કરીને આપણે જે વાત કરીએ એ છે ક્રેડિટ કાર્ડ. ખાતેદારને કોઈ પણ પ્રકારના ગ્રાહક બેંકમાં અરજી કરીને આ પ્રકારનું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મેળવી શકે છે. હવે આ કાર્ડમાં ગ્રાહકની ખાસ કરીને શાખને ધ્યાનમાં લઈ, એટલે કે રોજબરોજના કે અગાઉના વ્યવહારો, ભવિષ્યના, ભૂતકાળ, વર્તમાનના અને ભૂતકાળના તમામ પ્રકારના વ્યવહારોને આધારે શાખનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી વ્યક્તિને કેટલી શાખનું કાર્ડ આપવું એ નક્કી કરવામાં છે. જો કોઈ વ્યક્તિના વ્યવહારો સારા હોય તો એને વધુ રકમ ના આપે, કોઈ વ્યક્તિના વ્યવહારો એટલા બધા પૈસાના ન હોય, ઓછા પૈસાના હોય તો એને ઓછી રકમનું આપે. ટૂંકમાં શાખનો વ્યવસ્થિત અભ્યાસ કરી હાથ ધરી વ્યક્તિને બેંકે નક્કી કરેલી શાખની કિંમતનું શું આપે છે, કાર્ડ આપે છે. દાખલા તરીકે મને 1.5 લાખની રૂપિયાનું કાર્ડ આપ્યું તો હું 1.5 લાખની મર્યાદામાં જ ખરીદ વેચાણ કરી શકું, 1.5થી 2 લાખમાં પછી ન કરી શકું એમ, બરાબર. એટલે નક્કી કરેલી. અને બીજું કે આ કાર્ડના ઉપયોગથી ગ્રાહક ઓનલાઈન ખરીદી પણ કરી શકે છે. નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં બેંક ગ્રાહકને જે ખરીદી કે વ્યવહારો કર્યા હોય છે એના બિલ મોકલે છે. કાર્ડ ધારકે તે સમય મર્યાદામાં બેંકમાં ખાતામાં રકમની ભરપાઈ કરવી પડે છે. ત્યાર પછી જે આવે છે એ છે ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ એટલે કે વ્યવહારની કરવાની વ્યવસ્થામાં હોય છે. દાખલા તરીકે ડેબિટ કાર્ડ હોય છે તો આ કાર્ડમાં ખાતેદાર જેટલી રકમ પોતાના ખાતામાં જમા હોય તેટલી જ રકમના વ્યવહારો કરી શકે. પરંતુ ખાસ કરીને આ કાર્ડનો ઉપયોગ કરવા માટે વ્યવહાર કરવા માટે જે તે સ્થળે વ્યવહાર માટેની વ્યવસ્થા હોવી જોઈએ તો જ તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો. એટલે કે સ્વાઇપ મશીન હોવા જોઈએ. આ કાર્ડ દ્વારા ખરીદીની ચૂકવણી તમે કરી શકો છો. જેટલી રકમની ખરીદી કરી હોય તેટલી જ રકમ દુકાનદાર તમને આ કાર્ડમાંથી ઉધારી કરી આપે છે અને પોતાના ખાતામાં જમા લે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે બેંક સંબંધિત સેવાઓની વાત કરી, આજે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. અને ગઈકાલે મેં જે આ ચેપ્ટરનું મટીરિયલ મોકલ્યું હતું એની અંદર તમામ સ્વાધ્યાયના પ્રશ્નોનું મેં તમને ટાઈપ કરેલું લખાણ મોકલેલું છે. એના આધારે તમારી હોમવર્કની જે બુક છે, ગૃહકાર્યની જે બુક છે, 200 પેજીસનો ચોપડો મેં તમને બનાવવા કીધું હતું એની અંદર, અને અગાઉ પરીક્ષા વખતે જે બીજો પાઠ પૂરો થયો હતો એનું પણ સ્વાધ્યાય લખવાનું બાકી હશે. તો એ બીજા પાઠનું અને આ ત્રીજા પાઠનું સ્વાધ્યાય તમે તમારી હોમવર્કની બુકમાં નોંધી લેજો. જ્યારે પણ શાળા ખુલશે ત્યારે હું તમારી પાસે એ સ્વાધ્યાયની તરત જ ઉઘરાણી કરવાનો છું. એટલે ત્યારે લખવા બેસશો તો ઘણી બધી મહેનત વધી જશે. હમણાં તમે ઘરે છો તો વિડીયોનો અભ્યાસ કરી અને આ સ્વાધ્યાય લખી નાખજો. સ્વાધ્યાયની અંદર પ્રથમ પ્રશ્નની અંદર 12 જેટલા MCQ છે, એના નીચે જવાબ પણ આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન 2ની અંદર 6 જેટલા એક વાક્યના પ્રશ્નો, ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની અંદર 2 માર્કના 5 જેવા પ્રશ્નો, પછી 3 માર્કની અંદર 4 માર્ક, પ્રશ્ન 4ની અંદર 3 માર્કના પ્રશ્નો, જેની અંદર મેં તમને કીધું કોલ મની, કોર બેન્કિંગ, RTGS, NEFT અને એમ બેન્કિંગ જેવી ટૂંકનો લખો એ પણ લખવાની છે. ત્યારબાદ 2 પ્રશ્નો છે અને ખાસ કરીને 5 માર્કના 2 પ્રશ્નો છે, બેંકના કાર્યો અને બેંકના ખાતાના પ્રકારો. આટલી વિગત એટલે કે દાખલા તરીકે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 29, 30 અને 31 આ 3 પેજ ઉપર તમારું સ્વાધ્યાય આપેલું છે. આ સ્વાધ્યાય વ્યવસ્થિત રીતે તમારું ગૃહ કાર્યની નોટમાં લખી લેવાનું છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વસ્થ સારું રહે, ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર.